જેતપુરમાં ગત તારીખ 7/4/2018 ના રોજ બલદેવ ધાર પર આવેલા સતીમા આશ્રમમાં રહેતા પૂજારી રેવાનંદ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરીને મંદિરમાં લૂંટ ચલાવી હતી અને જેની ફરિયાદના પગલે જેતપુર ડિવિઝન પોલીસ અને જેતપુર સિટી પોલીસ દ્વારા 4 શખ્સોને પકડી પાડવામાં આવ્યા. આ ચારેય શખ્સો મંદિરમાં ચોરી કરવા અને મંદિરમાં હુમલો કરીને લૂંટ કરવા માટે ટેવાયેલા છે. આ ચાર શખ્સો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાણાકુવા ગામના રહેવાસી છે, જેમાં દિનેશ નરસિંહ ડામોર, રામસિંહ મોતિયા ડામોર, જ્યોતિભાઈ તેરસિંહ ડામોર અને સુક્રમ નવલસિંહ ડામોરનો સમાવેશ થાય છે, જેમાં રામસિંહ મોતિયા ડામોર આ બધાનો ગુરુ અને માસ્ટર માઇન્ડ છે. જેતપુર પોલીસે આગ વિઢવે પૂછપરછ કરતા રીઢા લૂંટારૂઓએ જેતપુર ડિવિઝનની 10થી પણ વધારે ધાડોની કબૂલાત કરી હતી. તેઓએ કરેલ કબૂલાતમાં 10થી વધારે ગુનાઓ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. તે ઉપરાંત પણ તેઓએ અન્ય એટલા જ ગુનાઓ કે જે પોલીસ ચોપડે ચડેલ નથી તેવાની કબૂલાત કરી છે અને 1,00,000 રૂપિયાથી વધારેની રોકડ, સોનાના આભૂષણો અને અન્ય લૂંટનો માલ કાઢી આપ્યો હતો. ગુજરાતના દાહોદ જિલ્લાના રહેવાસી આ ચારેય સાતીર લૂંટારાઓની મોડ્સ ઓપરેટિવ્સ જોવા જઈએ તો તેઓ ખાસ મંદિરોને જ નિશાન બનાવતા અને રાત્રિ દરમિયાન જ લૂંટ કરતા. પ્રથમ તેઓ દાહોદના તેના ગામના કાણકુવાની અહીં ખેત મજૂરી કરવા આવતા અને અહીં રહેતા અને આસપાસના વિસ્તારોની રેકી કરતા હતા. દરમિયાન તેઓ સોફ્ટ ટાર્ગેટમાં મંદિરની પૂરતી તપાસ કરી અને પછી જે ખેતર કે વાડીમાં કામ કરતા હોય ત્યાંથી જ હથોડા, ખેતી કરવામાં વપરાતી રાપ, કોષ અને પાવડા જેવા હથિયારોની ખેતરમાંથી ચોરી કરતા અને તે પછી મંદિરમાં દરવાજા, ઝાડી કે દિવાલ તોડીને અંદર ઘૂસતા. જો કોઈ સામો પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરીને તેને ઘાયલ કરીને તેઓ વળતો હુમલો ન થાય તેનું ધ્યાન રાખતા અને કોઈનું મોત ન થાય તેનું ધ્યાન રાખતા, જેમાં જેતપુરના સતીમા આશ્રમમાં રહેતા પૂજારી રેવાનંદ પર પણ તેમણે જીવલેણ હુમલો કરી લૂંટ કરીને પલાયન થયા હતા, પરંતુ જેતપુર પોલીસે તેઓને પકડી પાડ્યા હતા. અમારા રેન્જ DIG શ્રી સંદીપસિંહ સાહેબ અને બલરામ મીણા સાહેબની માર્ગદર્શન અને સૂચનાથી એમણે અમને અવારનવાર જૂના જે ગુનાઓ છે એને ડિટેક્ટ કરવા માટે અવારનવાર અમને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. એ આધારે કઈ તારીખ 7/4/2019 રોજ બળદેવધારથી આગળ એક રેવાનંદ સાધુ છે, એ સાધુને ઈજા પહોંચાડી અને લૂંટ કરી હતી. એમાં 4 જેટલા ઈસમો હતા એવી એમની ફરિયાદ હતી. એ ફરિયાદના આધારે અમારે અગાઉ પણ આ જ પ્રકારના મંદિર, સાધુમાં, ગૌશાળામાં આવા ચોરી અને લૂંટના અને ધાડના બનાવો બનેલા હતા. એ વ્યક્તિઓના જે રૂટ હતો એ રૂટ નક્કી કરતા અમારે મોબાઈલના જે ડમ્પ લીધા, ટાવર ડમ્પ, અને એની અંદરથી અમને શંકાસ્પદ નંબરો મળતા, એ નંબરો આધારે અમે 4 વ્યક્તિઓને ધરપકડ કરેલ છે, જે ગરબાડા પાસેના કાણાકુવા ગામના છે. એમાં એ લોકોની ઓળખ પરેડ બાકી છે. આ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતાં એ લોકોએ આ ગુનો કબૂલ કરેલ છે અને એનો ઓરિજિનલ મુદ્દામાલ અને એમની જે મોડસ ઓપરેટી છે કે આજુબાજુના ખેતરોમાંથી, ઓરડીમાંથી જે ખેતીના સાધનો હોય એના ઉપયોગ કરી અને દરવાજા તોડી અને અંદર ઘૂસી અને અચાનક જ એની ઉપર હુમલો કરી અને એને ડરાવી અને એની પાસેથી માર મારી અને લૂંટી લેવાનું. જો કોઈ પણ જગ્યાએ મંદિરમાં ચોકીદાર હોય તો એને પણ દબાવી દેવી અને લૂંટ કરવાની અને ધાડ કરવાની ટેવવાળા છે. આ લોકોની પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ, અંદર ગયેલ મોબાઈલ ફોન, રોકડ વગેરે ઓરિજિનલ મુદ્દામાલ કબજે કરેલ છે અને એમણે એ જગ્યાઓ બતાવેલ છે. આરોપીઓની, 4 આરોપીઓની હાલ ધરપકડ થયેલ છે, બાકીના આરોપીઓ પકડવાના બાકી છે. સર, કેટલા ગુનાઓ ધોરાજીની અંદર પણ પરનામી મંદિર છે, એ પરનામી મંદિરના સાધ્વી અને એમના સાથેના એક બહેન હતા, એમને માર મારી અને સોનાની બંગડી અને આ બધું કબજે મતલબ લૂંટ કરીને લઈ ગયા હતા. એ મુદ્દામાલની એ લોકોએ જગ્યા બતાવી છે. પાંજરાપોળ છે, એ પાંજરાપોળમાં એ લોકોએ આ પ્રકારની ચોકીદારને બાંધીને લૂંટ કરેલાનો ગુનો કબૂલ કરેલ છે. મોટી મારડ પાસે નીલકંઠ મહાદેવનું મંદિર છે, એમાં જે ધાડોનો બનાવ હતો એ પૈકી આ લોકો 4 જણા એની અંદર એ બનાવમાં સંડોવાયેલ હોવાનું કીધેલું છે. કલાણા ગામે એક વૃદ્ધ મહિલાને લૂંટી અને એની પાસેથી સોનાની બંગડી અને રોકડ રકમ લઈ ગયા હતા, એ ગુનાની કબૂલત કરેલ છે. એ સિવાય એ લોકોએ 2-3 જગ્યાઓ એવી બતાવેલી છે કે જ્યાં
કંઈ ગયું ન હોય, ફરિયાદીઓએ ફરિયાદ કરેલ ન હોય, એ જ પ્રકારે કલાણાની એક સ્કૂલમાં એ લોકોને આ પ્રકારની કોશિશ કરી હતી અને સ્કૂલમાં કોઈ માલ મળ્યો નહોતો એટલે ફરિયાદી થઈ જ નહોતી. એ જ પ્રકારને ધોરાજીની અંદર ફરેણી રોડ ઉપર મામાદેવનું મંદિર છે, ત્યાંના સાધુને પાછળથી દરવાજો તોડી અને લોકોએ લૂંટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ અંદરથી જાગી જતા આ લોકો ત્યાંથી ભાગી ગયેલા. અને અમે જ્યારે ત્યાં એ સાધુને મળવા માટે ગયા તો એ સાધુએ એવું કીધું કે તમને કઈ રીતના ખબર પડી, મેં તો ફરિયાદ આપી નથી. એટલે ખરેખર ત્યાં બનાવ બનેલા હતા, પણ ફરિયાદીએ કશું બનાવ અંગે જાહેરાત નહોતી કરેલી. સાહેબ, આ લોકો ક્યાંના છે અને અહીંયા આવીને કેવી રીતના એ લોકો જે આ લૂંટને જે અંજામ આપતા હતા? મૂળ આ ગરબાડા બાજુના છે, કાણાકુવા ગામના છે, અને હાલ એ લોકો અહીંયા આજુબાજુના રાજકોટ અને આજુબાજુના ગામડાઓમાં ખેતીના કામ માટે આવે છે અને ભાગમાં કામ રાખી અને જગ્યાઓ જોયેલી હોય છે, અને પછી એ લોકો ગયા પછી ટાર્ગેટ કરી અને એકલ દોકલ આવી અને આ રીતના દિવસોએ બનાવ બનાવી અને પછી પરત જતા રહે છે. આ કરવા પાછળનું એનું મેઇન બસ પૈસા માટે. ફારુક મોદન સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.